થરાદની દેના બેંકમાં કર્મચારીએ ખેડૂતની પાસબુક ફાડી નાખ્યાનો આક્ષેપ કરાયો. થરાદમાં આવેલ દેના બેંકમાં ગુરુવારના રોજ પાક વીમાની રકમની ફાઇલ રિન્યુઅલ બાબતે આવેલ ખેડૂતે બેંકના કર્મચારી સમક્ષ ફાઇલમાં તમામની સહીઓ લઈ ફાઇલ આપી ફાઇલ મંજૂર બાબતે વાત કરતા કર્મચારી ઉશ્કેરાય જઈ ખેડૂતની ફાઇલ ફેંકી દઈ અને ખેડૂતની પાસબુક ફાડી નાખી હોવાનો આક્ષેપ સાથે હોબાળો મચતા ચકચાર મચી જવા પામી હતી. થરાદ દેના બેંકમાં લુણવા ગામના હિંમતલાલ હેમરાજભાઈ માળી નામના ખેડૂતનું પાક વીમાનું જોઈન્ટ ખાતું હોવાથી જોઈન્ટ ખાતામાં પાક વીમો મંજૂર કરાવવા તેવો ફાઇલ લઈ જોઈન્ટ ખાતામાં દર્શાવેલ નામ મુજબ વૃદ્ધ મહિલાને સહી ફાઇલમાં અધિકારીઓની હાજરીમાં લઈ વૃદ્ધ મહિલાને ઘરે મોકલી દીધા હતા. તે ફાઇલ મંજૂર કરતા કર્મચારીને આપી ખેડૂતો કામકાજ અર્થે બજારમાં ગયા હતા. થોડીવાર પછી પરત ફરી પાક વીમાની ફાઇલ મંજૂર થઈ અંગે કર્મચારીને પૂછતા કર્મચારીએ ફાઇલમાં વૃદ્ધ મહિલાની સહી બાબતે પૂછતા ખેડૂતે સહીઓ તમામની હાજરીમાં લીધી હોવાનું કહેતા કર્મચારી ઉશ્કેરાઈ જઈ ખેડૂતની ફાઇલ ફેંકી દીધી હતી અને ખેડૂતની પાસબુક ફાડી નાખી હોવાનો આક્ષેપ સાથે કર્યો હતો. આ અંગે જવાબદાર તંત્રે તપાસ કરી પગલાં ભરે તેવી ગ્રાહકોની માંગ ઉઠી છે. હાજાજી રાજપૂત, KTV ન્યૂઝ ગુજરાતી, થરાદ.